नमस्ते मित्रों, मारी YouTube चैनल टीचर हैंडहोल्डिंग में आपनु स्वागत छे। आजना वीडियो में आपने चेक द्वारा कोई पेमेंट करी हुए तो तेनी PFMS में खर्च माटे एंट्री कई रीते करवी ते जोवाना छे। पण तेनाथी पहला जो आपे मारा PFMS ने लगता अगाउना वीडियो नथी जोया, वेंडर कई रीते बनावू, चेकर मेकर कई रीते बनावा, ई पेमेंट नो ऑप्शन कई रीते एनेबल करवो, तो PFMS ने लगता तमाम वीडियो जोवा माटे आप मारी YouTube चैनल टीचर हैंडहोल्डिंग विजिट करी सको छो। अने डिस्क्रिप्शन में पण त्यानी लिंक में आपी छे तो त्याथी पण जोई सको छो। अने आवनार समय में पण PFMS ने लगता तमाम वीडियो हूँ मारी चैनल पर अपलोड करवानो छु। तो हजू पण आप मारी चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करवानो भूलशो नहीं, जेथी जेवो हूँ वीडियो अपलोड करूँ तेनी नोटिफिकेशन सौथी पहला आपने मळी जाय। तो चलो आजनो वीडियो चालू करिए। અહીંયા PFMS ની વેબસાઇટ ખુલ્લી છે। હવે સૌથી પહેલા આપણે લોગિન પર ક્લિક કરીશું। લોગિન પર ક્લિક કરતા જ આપ જોઈ શકો છો લોગિન પેજ ઓપન થાય છે। હવે મિત્રો, ખર્ચની એન્ટ્રી કરવા માટે સૌથી પહેલા આપણે મેકર એકાઉન્ટમાં તેની એન્ટ્રી કરીશું અને ત્યારબાદ ચેકર એકાઉન્ટમાં જઈ અને તેને વેરીફાઈ કરીશું। હવે અહીંયા હાલમાં જે નાણાકીય વર્ષ ચાલુ છે તે 2020-21 ચાલુ છે, પણ મારે ગયા નાણાકીય વર્ષની 2019-20ની ખર્ચ માટેની એક એન્ટ્રી બાકી છે। તો અહીંયાથી હું વર્ષ 2019-20 સિલેક્ટ કરીશ, ત્યારબાદ મારું મેકર એકાઉન્ટ અને તેનો પાસવર્ડ મેં સેટ કરેલો છે, લોગિન પર હું ક્લિક કરીશ। ક્લિક કરતા જ આપ જોઈ શકો છો મારું મેકર એકાઉન્ટ ઓપન થઈ ગયું છે। અહીંયા યુઝર ટાઈપ એજન્સી ડીઓ, એનો મતલબ કે આ મારું મેકર એકાઉન્ટ છે। હવે ખર્ચ કરવા માટે ડાબી બાજુ જે બધા ઓપ્શન આપેલા છે તેમાં એક્સપેન્ડિચર પર હું જોઈ શકું છું એડ ન્યૂ છે સૌથી પહેલો ઓપ્શન, તો એડ ન્યૂ પર હું ક્લિક કરીશ। ક્લિક કરતા જ ક્રિએટ એક્સપેન્ડિચર ડિટેલ્સ એવું એક પેજ ખુલે છે। સૌથી પહેલા હું અહીંયાથી સ્કીમ સિલેક્ટ કરીશ, જે આપણે તમામ એકાઉન્ટ માટે GJ 118 સમગ્ર શિક્ષા અભિયાન પસંદ કરવાની છે। ત્યારબાદ બેંક એકાઉન્ટ, તો બેંક એકાઉન્ટમાં આપણું જે એકાઉન્ટ છે તે આપણને જોવા મળે છે તે સિલેક્ટ કરીશું। ત્યારબાદ એક્સપેન્ડિચર ડન ફોર, તો અહીંયાથી આપણે વેન્ડરને પેમેન્ટ કરવાનું છે તો વેન્ડર સિલેક્ટ કરીશું। વેન્ડર્સ સિલેક્ટ કરતા અહીંયા આપણે વેન્ડરનું નામ ટાઈપ કરીશું, તો અહીંયા મારે ગાયત્રી ઇલેક્ટ્રિકલ્સ સુરેન્દ્રનગરને પેમેન્ટ કરેલું છે મેં, તો વેન્ડર સિલેક્ટ કરી લઈએ। લેટર ઓફિસ ઓર્ડર નંબર, અહીંયા જે લેટર છે તે મેન્ટેનન્સ ગ્રાન્ટ માટેનો છે, તો અહીંયા મેન્ટેનન્સ ગ્રાન્ટ ફેઝ 2 એવું લખું છું, કારણ કે એનો કોઈ પર્ટિક્યુલર લેટર નથી। હવે અહીંયા આ જે લેટર છે તે કઈ તારીખે સેન્કશન થયેલો છે, તો એપ્રોક્સ જે ગ્રાન્ટ જમા થઈ છે તેની ડેટ અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ એક્ચ્યુઅલ ટ્રાન્ઝેક્શન ડેટ, તો જે તારીખે ચેક ક્લિયર થયો છે તે તારીખ અહીંયાથી આપણે સિલેક્ટ કરીશું। ત્યારબાદ આપ જોઈ શકો છો મારું અવેલેબલ બેલેન્સ આટલું છે, તેમાંથી જે ખર્ચ છે તે 3500 અને નેરેશનમાં અહીંયા હું તેનું વર્ણન લખીશ મેન્ટેનન્સ ગ્રાન્ટ। હવે અહીંયા સ્કીમ કોમ્પોનન્ટ સિલેક્ટ કરવાનો છે, તો અહીંયા હું સિલેક્ટ સ્કીમ કોમ્પોનન્ટ પર ક્લિક કરીશ, તો જોઈ શકો છો અહીંયા અલગ અલગ સ્કીમ કોમ્પોનન્ટ જોવા મળે છે। હવે તેમાં મેન્ટેનન્સ હું સર્ચ કરું છું, મેન્ટેનન્સ લખી અને સર્ચ પર ક્લિક કરું છું, તો અહીંયા આપ જોઈ શકો છો તમામ કોમ્પોનન્ટ્સ આપણને જોવા મળે છે, તો તેમાંથી આપણને જે લાગુ પડે છે તે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈશું। અહીં આપ જોઈ શકો છો એકેડેમિક સપોર્ટ થ્રુ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, તો CRC માટે જે ગ્રાન્ટ છે તે આ છે, તો અહીંયાથી આપણે મેન્ટેનન્સ ગ્રાન્ટ સિલેક્ટ કરીએ છીએ। ત્યારબાદ એક્સપેન્સ ટાઈપ, તેમાં રેવન્યુ સિલેક્ટ કરીશું, પર્સન્ટેજ 100, ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયા જે એમાઉન્ટ લખી છે તેના આધારે તેના 100% એ આવી જાય છે, અને એડ પર ક્લિક કરીશું। એડ પર
એડ પર ક્લિક કરીએ એટલે આપ જોઈ શકો છો અહીંયા આપણી જે એમાઉન્ટ છે તે એડ થઈ ગઈ છે। હવે અહીંયા ટિક કરી અને પછી સેવ પર આપણે ક્લિક કરીશું। સેવ પર ક્લિક કરતા જ એક વાઉચર નંબર આવી જાય છે, અહીંયા આપણે ઓકે કરી દઈશું અને નીચે એક્સપેન્ડિચર ડિટેલ્સ સેવ્ડ સક્સેસફુલી ડુ યુ વોન્ટ ટુ પ્રોસીડ વિથ પે ડિટેલ્સ, એટલે હવે આપણે જેને પેમેન્ટ કર્યું છે તેની ડિટેલ ભરવાની છે, તો અહીંયા આપણે યસ કરીશું। યસ કર્યા બાદ નીચે ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપ ત્યાં આપણે ક્લિક કરીશું। આપણે જે પેમેન્ટ કર્યું છે તે ચેકથી કર્યું છે તો ચેક સિલેક્ટ કરી અને એડ કરીશું। એડ કરતા જ ચેકની ડિટેલ ફિલ કરવાની છે, તો સૌથી પહેલા અહીંયાથી આપણે ચેક નંબર એન્ટર કરીશું। ચેક નંબર એન્ટર કરી અને પછી એમાઉન્ટ એડ કરીશું, તો 3500 આટલા રૂપિયાનો ચેક છે અને અહીંયાથી આપણે ચેકની ડેટ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અહીંયા બાય ડિફોલ્ટ નો લખેલું છે તે નો જ રાખીશું અને કન્ફર્મ પર ક્લિક કરીશું। અહીંયા કન્ફર્મ પર ક્લિક કરતા આપ જોઈ શકો છો ધીસ ચેક નંબર ઓલરેડી એક્ઝિસ્ટ, ડુ યુ સ્ટીલ વોન્ટ ટુ એન્ટર ધ સેમ ચેક નંબર, એનો મતલબ કે આ ચેક નંબર ઓલરેડી એક્ઝિસ્ટ એટલે કે ઓલરેડી એન્ટર થઈ ગયેલો છે। ઘણી વખત આવી એરર બતાવે છે પણ આપણે આપણી રીતે શ્યોર છીએ કે આ ચેક નંબરની ડિટેલ જ આપણે એન્ટર કરવાની છે, તો અહીંયાથી આપણે યસ પર ક્લિક કરી દઈશું। ક્લિક કરતા જ આપ જોઈ શકો છો એક્સપેન્ડિચર ડિટેલ તમામ અહીંયા એડ થઈ ગઈ છે, પે ડિટેલ્સ પણ એડ થઈ ગઈ છે અને ત્યારબાદ સૌથી છેલ્લું સબમિટ ફોર એપ્રુવલ। અહીંયાથી જેવું સબમિટ ફોર એપ્રુવલ કરીએ તો સક્સેસફુલી સેવ્ડ ફોર સબમિટેડ, તો અહીંયા આપણું જે મેકર એકાઉન્ટ છે તેની તમામ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે। ચેક કરી લઈએ તો એક્સપેન્ડિચરમાં જઈ અને મેનેજમાં જઈશું। મેનેજમાં સ્કીમ સિલેક્ટ કરી બેંક એકાઉન્ટ સિલેક્ટ કરી અને સર્ચ પર ક્લિક કરીશું। આપ જોઈ શકો છો અત્યારે આપણે જે એન્ટ્રી કરી છે મેન્ટેનન્સ ગ્રાન્ટ ફેઝ ટુ, તો અહીંયા આપણને જોવા મળે છે અને લાસ્ટમાં સ્ટેટસ છે સબમિટેડ, તેનો મતલબ કે આપણી જે એન્ટ્રી છે તે સબમિટ થઈ ગઈ છે। હવે આપણે મેકર એકાઉન્ટમાંથી લોગ આઉટ થઈ જઈશું અને આપણું જે ચેકર એકાઉન્ટ છે તેમાં લોગ ઇન થઈએ છીએ। આ મારું ચેકર એકાઉન્ટ છે, ગયા વર્ષની એન્ટ્રી છે, તો અહીંયા 2019-20 સિલેક્ટ કરીશું ત્યારબાદ લોગ ઇન પર ક્લિક કરીશું। આમાં પણ આપણે એક્સપેન્ડિચરમાં જ જઈશું, ત્યારબાદ મેનેજ સ્કીમ સિલેક્ટ કરીશું, ત્યારબાદ બેંક એકાઉન્ટ સિલેક્ટ કરીશું અને સર્ચ પર ક્લિક કરીશું। ક્લિક કરતા જ આપ જોઈ શકો છો તમામ એન્ટ્રી બતાવે છે, જેમાં આ એન્ટ્રી આપણે અત્યારે કરેલી છે તો તેના પર ક્લિક કરીએ છીએ। ક્લિક કરતા જ તમામ વિગતો આવી ગઈ, નીચે એપ્રુવ અને રિજેક્ટ, જો આ તમામ વિગતો સાચી છે તો અહીંયાથી આપણે પહેલા ચેક કરી લઈશું અને ત્યારબાદ એપ્રુવ રિજેક્ટ પર ક્લિક કરીશું। એન્ટર રિમાર્ક, તો રિમાર્કમાં આપણે એન્ટર કરીએ છીએ મેન્ટેનન્સ ગ્રાન્ટ અને ત્યારબાદ જો તમામ વિગતો સાચી હોય તો એપ્રુવ પર ક્લિક કરીશું અને જો એન્ટ્રી રિજેક્ટ કરવી છે તો રિજેક્ટ પર ક્લિક કરીશું। અહીંયા તમામ વિગતો સાચી છે તો આપણે એપ્રુવ પર ક્લિક કરીએ છીએ। ક્લિક કરતા જ સક્સેસફુલી સેવ્ડ ફોર એપ્રુવ, તો અહીંયા આપણી તમામ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને આપણા ખાતામાં જે બેલેન્સ હતું તે બેલેન્સ હવે ઓટોમેટિક 3500 રૂપિયા ઓછું થઈ ગયું હશે। તો મિત્રો, ચોક્કસ આજના વિડીયોમાં ખર્ચ માટેની એન્ટ્રી કઈ રીતે કરવી તે આપને સમજાઈ ગયું હશે। આવનાર સમયમાં PFMS ને લગતા બીજા પણ વિડીયો મારી ચેનલ પર હું અપલોડ કરવાનો છું, તો તે તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે તેના માટે હજુ પણ જો આપે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। અને જે શિક્ષક મિત્રો આચાર્ય મિત્રોને આ બાબતે કન્ફ્યુઝન છે તેમને આ વિડીયો શેર કરવા માટે નમ્ર વિનંતી છે। થેન્ક યુ।